हेलो नमस्कार दोस्तों, वेलकम टू स्टडी कलेक्शन चैनल। 31/7/2021 रोज कौन से आप पसंदगी मंडल द्वारा सीनियर क्लर्कनी एग्जाम लेवाएगी। तो आज सीनियर क्लर्कनी जे एग्जाम लेवरानी एमो कट ऑफ केटलू होई शके, कया कया डिपार्टमेंट था वेकेंसी केटली छे, केटला नंबर ऑफ स्टूडेंट ने अपने कम्प्यूटर प्रोफेशन टेस्ट माटे बोलावामां आवशे, आ तमाम बातों डिस्कशन आजना लेक्चर नी अंदर आपणे करीशुं। सौथी पहला आपणे जोईए के नंबर ऑफ वेकेंसी केटली छे। जनरल केटेगरी नी वात करीए तो आ वेकेंसी अपडेटेड वेकेंसी छे, एटले के जूनी वेकेंसी छे, लगभग तमारी जे 431 जेटली वेकेंसी हती एमो अपडेट थईने अत्यारे लगभग तमारी जे 1497 जेटली वेकेंसी थई गई एना अनुसंधानमां छे। અહીંયા જનરલ કેટેગરીની આપણે વાત કરીએ તો અહીંયા વેકેન્સી છે 461 અને નંબર ઓફ કેન્ડિડેટ કોલ ફોર સીપીટી, એટલે કેટલા લોકોની સીપીટી માટે બોલાવવામાં આવશે, તો એ છે 1383 લોકોને। ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 108 વેકેન્સી છે, એમો લગભગ 324 લોકોની કોલ આવશે। SCBCને 284 વેકેન્સી છે, 852 લોકોની કોલ આવશે સીપીટી માટે। SC કેટેગરીની વાત કરીએ તો 76 જેટલી વેકેન્સી છે, એમો નંબર ઓફ કેન્ડિડેટ બોલાવવામાં આવશે એ છે 228। એસટી ટ્રાઇબલ લોકોની વાત કરીએ તો 159 જેટલી વેકેન્સી સામે એમને લગભગ 477 લોકોને નંબર બોલાવવામાં આવશે સીપીટી ટેસ્ટ માટે। ટોટલ વેકેન્સી વાત કરી, અહીંયા માત્ર મેલ વેકેન્સીની વાત કરવામાં આવે છે, ફિમેલની વાત કરવામાં આવે છે। ટોટલ મેલ કેટલી વેકેન્સી છે, મેલની 1088 જેટલી વેકેન્સી છે। સામે વાત કરીએ તો કેટલા લોકોને કોલ થશે સીપીટી માટે, તો 3264 જેટલા લોકોને કોલ આવશે સીપીટી માટે, બહુ હ્યુજ વેકેન્સી છે। ઓકે, હવે ફિમેલ કેટેગરીની આપણે વાત કરી લઈએ તો જનરલમાં ફિમેલની કેટલી સીટો છે, 200 સીટો છે, 600 લોકોને એટલે 600 ગર્લ્સને સીપીટી માટે બોલાવવામાં આવશે। ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 30 લોકોની વેકેન્સી છે, એટલે સામે 90 લોકોને બોલાવવામાં આવશે। SCBCમાં 110 જેટલી મસ્ત વેકેન્સી છે ગર્લ્સ માટે, 330 ગર્લ્સને બોલાવવામાં આવશે SCBCની। SCની વાત કરીએ તો 15 જેટલી વેકેન્સી, સામે 45 ગર્લ્સને બોલાવવામાં આવશે। STની વાત કરીએ તો 54 જેટલી વેકેન્સી, સામે 162 STE ગર્લ્સને બોલાવવામાં આવશે। લેડીઝની વાત કરીએ તો લગભગ ટોટલ વેકેન્સીના 409 જેટલી વેકેન્સી છે STE માટે, સોરી ટોટલ લેડીઝની વેકેન્સી કે 409 જેટલી વેકેન્સી। કેટલી ગર્લ્સ કે નંબર ઓફ કેન્ડિડેટ ગર્લ્સ, એટલે 1167 જેટલી છોકરીઓને સીપીટી માટે બોલાવવામાં આવશે। નેક્સ્ટ વાત કરી લઈએ તો શારીરિક વિકલાંગ, અહીંયા 7મા નંબરની જે તમારો ક્લોઝ હતો તમારી એક્ઝામની અંદર, કે ભાઈ શારીરિક જે વિકલાંગ ઉમેદવારો છે એમની જે તે કેટેગરી સામે સરભર કરવામાં આવશે, એટલે જે કેટેગરીનો વિકલાંગ મળશે એ કેટેગરીની એ સીટ એટલી કાપી દેખશે। ઓકે, આ વાત કરવામાં આવે છે। અહીંયા વાત કરીએ તો PH કેન્ડિડેટની કેટલી ટોટલ સીટો છે, PH કેન્ડિડેટની લગભગ સીટો છે 68 સીટો છે, સામે કેટલા લોકોને CPTમાં બોલાવવામાં આવશે, 204 લોકોને PH કેન્ડિડેટને બોલાવવામાં આવશે। માજી સૈનિકની વાત કરીએ તો 140 જેટલી વેકેન્સી છે, એટલે તમારી ટોટલ વેકેન્સીના 10% માજી સૈનિક અને ટોટલ વેકેન્સીના 5% PH કેન્ડિડેટને અલોકેટ કરેલા છે। અહીંયા ટોટલ 420 જેટલા માજી સૈનિકને તમારા સીપીટી માટે બોલાવવામાં આવશે। અહીંયા જે તમારી ટોટલ વેકેન્સી વાત કરીએ તો 497 જેટલી વેકેન્સી છે, એની અંદર આ બંને વેકેન્સીને અત્યારે કન્સિડર કરેલી નથી। જો PH અને માજી સૈનિક આપણને મળશે, આ બંને જો ટોટલ મળી જાય તો તમારી વેકેન્સીમાં ઘટાડો થશે। આખરે ટોટલ વેકેન્સી તમારે કેટલી છે, 1467 વેકેન્સી, માનો કે PH કેન્ડિડેટ પણ ટોટલ મળી જાય અને માજી સૈનિક બી ટોટલ મળી જાય, ટોટલ 208 લોકો જો તમને મળી જાય તો તમારી જે નેટ ટોટલ જે તમારી તમારા માટેની વેકેન્સી છે ઘટી અને 1289 થઈ જશે, જે ધ્યાનમાં લેવું જોઈએ। ઓકે, અહીંયા નંબર ઓફ કેન્ડિડેટ કેટલા સામે બોલાવવામાં છે એ પણ અહીંયા કન્ટ્રીની વાત કરી, પણ માજી સૈનિક આટલા મળશે નહીં। ઓકે, PH કેન્ડિડેટ મે બી તમને મળી જાય, તો તમારી વેકેન્સીમાં એ પ્રમાણે પ્લસ માઇનસ થઈ શકે છે ફાઇનલ મેરિટની અંદર। હવે એકવાર આપણે કયા કયા વિભાગ હતા એના પર નજર મારી, અહીંયા જો કૃષિ ખેડૂત અને કલ્યાણ સહકાર વિભાગની વાત કરવામાં આવે છે, પછી બીજો વિભાગ છે જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ પણ છે, અન્ન નાગરિક પુરવઠો તમારા અંદર છે, ઉદ્યોગ અને ખાણ વિભાગ, માર્ગ અને મકાન R&B વિભાગ કહી શકાય, આદિવાસી એટલે ટ્રાઇબલ વિભાગ પણ અહીંયા છે, સામાજિક ન્યાય અધિકારી વિભાગમાં સમાજ સુરક્ષા ખાતું છે, અનુસૂચિત જાતિ વિભાગ એટલે SC વિભાગ પણ અહીંયા છે, ગૃહ વિભાગ એટલે પોલીસ વિભાગ પણ અહીંયા ઇન્વોલ્વ છે, ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ છે, માહિતી અને પ્રસારણ વિભાગ પણ અહીંયા છે। પછી વાત કરીએ રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ પણ અહીંયા અવેલેબલ છે, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા કલ્ચર વિભાગ પણ અહીંયા પાસેથી તમારે ટોટલ વેકેન્સીમાં આ વિભાગ નવો જે એડ કરી દેવામાં આવે છે। આ વિભાગ 16મા નંબર એટલે બંદરો વાહન એટલે RTO વિભાગ, ઘણા લોકોને RTOમાં જવાની બહુ ઈચ્છા હોય તો RTO વિભાગ પણ હવે અહીંયા એડ કરી દીધું, એમાં લગભગ 35 જેટલી વેકેન્સી અહીંયા શો કરવામાં આવે છે।
બહુ મસ્ત વિભાગ છે, નાણાં વિભાગ, જેમાં તમે સિનિયર ક્લાર્કમાંથી સીધું પ્રમોશન તમારું એસટીઆઈની અંદર થતું હોય છે. સિનિયર ક્લાર્કમાં જે લોકો એસટીઆઈ ના બની શકે તો સિનિયર ક્લાર્ક બને, સિનિયર ક્લાર્કનું પહેલું પ્રમોશન એસટીઆઈમાં થયેલ, સ્ટેલ ટેક ઇન્સ્પેક્ટર પોતે બની શકે. 57 જેટલી વેકેન્સી અહીંયા નાણાં વિભાગની અંદર. 70મા નંબરનો વિભાગ છે મહિલા અને બાળ વિકાસ વિભાગ પણ દર્શાવવામાં આવે છે. મિત્રો, હું જો તમારા ઘણા લોકોને જો વિભાગની અંદર ખબર ના પડતી હોય કયા વિભાગ તમારે ચૂઝ કરવો જોઈએ, કેટલી મહેનત કરવી જોઈએ, તો તમને વિભાગ આરામથી મળે. જો તમારે વિભાગ વિશે કોઈ કે વિભાગ કેવો હોય, કયો વિભાગ તમે પસંદ કરી શકો, કયા વિભાગમાં કેવું પ્રમોશન રહેતું હોય છે, તો જો આ બધા વિભાગને રિલેટેડ પ્રમોશન કેવા હોય છે, નોકરીની કેવી એની ફીચર્સ કેવા હોય છે, આ બધું જ વસ્તુ જો તમારે જોતું હોય તો કમેન્ટ બોક્સમાં એના વિશે કમેન્ટ કરો. જો ઘણી બધી કમેન્ટ છે હું તો આના વિશે એક સેપરેટ વિડીયો બનાવી દઈશ. નેક્સ્ટ વાત કરીએ તો આ ગઈ સાલ 2016-17 કટ ઓફ, 2 વર્ષ પહેલાં જે સિનિયર ક્લાર્કની એક્ઝામ લેવરાણી, એમાં સીપીટી માટે ક્યાં કેટલા કટ ઓફે બોલાવવામાં આવશે એની ચર્ચા છે. અહીંયા જનરલ કેટેગરીની એ વખતે કટ ઓફ હતું 106.5, અને લગભગ એ વખતે ટોટલ રાઉન્ડ ફિગરની વાત કરીએ તો 1000 જેટલી વેકેન્સી હતી એ વખતે 2016-17ની અંદર. 2017ની અંદર આની એક્ઝામ લેવરાણી અને 17ની અંદર આનું રિઝલ્ટ પણ આવેલું. ટોટલ 106 જેટલોનું કટ ઓફ રહેલું. SCBCનું તમે કટ ઓફ જોયું તો 100 છે, SCનું જોઈએ તો 99 જેટલું વેકેન્સી, ST નું જોઈએ તો 80 છે. ઓકે, કારણ કે નંબર ઓફ કેન્ડિડેટ એટલા અવેલેબલ હતા નહીં, તો ST SC જે મિનિમમ ક્રાઇટેરિયા હોય 40% પ્રમાણે, એટલે 80 માર્ક્સો તમારે આ એક્ઝામો લાવવા જરૂરી છે કોઈ પણ કેટેગરી માટે. તો અહીંયા પીએચ કેન્ડિડેટની પણ અહીંયા વાત કરી 80 માર્ક્સ અવેલેબલ છે. અહીંયા એક સર્વિસમેનની વાત કરીએ તો 109 જેટલું મેરિટ, અહીંયા 109 મેરિટ હોય નહીં, કારણ કે એકમાત્ર આપણને એક સર્વિસમેન મળેલા એ વખતે એમનું ટોટલ માર્ક્સ હતા 109, તો અહીંયા 109 મેરિટ એ પ્રમાણે શો કરેલો છે. એટલે એવું ના માનતા કે જનરલ કેટેગરી કરતાં પછી એક્સ આર્મીમેનનું કેવી રીતે કટ ઓફ આટલું વધી ગયું, એવું ના હોય. એક્સ આર્મીમેન એક જ હતા તો એમનું 109 માર્ક્સ હતા તો એમને ડાયરેક્ટ આપણે આપી દીધું. અને બાકીના વિભાગની વાત અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. હવે જેની તમે ઇંતજાર કરી રહ્યા હતા કે ભાઈ આ વખતે કટ ઓફ, આ વખતે તમારું સિનિયર ક્લાર્કનું કટ ઓફ કેટલું રહી શકે, તો એના વિશે અહીંયા ચર્ચા કરેલી છે. દેખો, અહીંયા પેપર તમારું ઇઝી ટુ મીડિયમ હતું, પેપર કેવું હતું તમારું ઇઝી ટુ મીડિયમ હતું, પણ ઘણા લોકોને, કારણ કે મેં પહેલાં જ કીધું કે સમય બહુ ઇમ્પોર્ટન્ટ છે આ એક્ઝામની અંદર, 120 મિનિટનો જેટલો સમય હતો અને 200 પ્રશ્નો લખવાના હતા, પાછા 200 OMR પણ પૂરવાની, એટલે તમારા પર સમય માટેનું પ્રેશર હોય, એટલે ઘણા પર સાચા ખોટા પડી શકે. અને પેપર થોડુંક લેવલવાળું હતું એટલે કહી શકાય બહુ મેરિટ. અને વધતા વેકેન્સીની વાત કરીએ તો 497 વેકેન્સી અહીંયા મેં ટોટલ વાત કરી છે, તમને લગભગ 4500+ લોકોને સીપીટી માટે બોલાવવાના છે, ત્યારે મેરિટ હંમેશા નીચું જવાનું હતું, ઓબ્વિયસલી વાત છે. હવે જનરલ કેટેગરીની વાત કરું તો મેલ, જનરલ મેલની વાત કરું તો 122+ જેને માર્ક્સ છે એ ઓબ્વિયસલી સીપીટીની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દે. ફિમેલની વાત કરીએ, મેલની અંદર ફિમેલ જનરલ કેન્ડિડેટની વાત કરીએ તો 108+ માર્ક્સ હોય તો એ બિલકુલ પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી દે. EWS કેટેગરીની વાત કરીએ 117+ મેરિટ રહેશે. ફિમેલની વાત કરીએ 104+ મેરિટ રહેવાની પૂરેપૂરી સંભાવના છે. 104+ માર્ક્સ હોય તો તમે આરામથી સીપીટી માટે પ્રિપેરેશન કરવાનું સ્ટાર્ટ કરી દો. SCBCની વાત કરીએ તો 115+ રહે છે. SCની પણ વાત કરીએ તો પણ 115+. ઓકે, અને અહીંયા SCBC ફિમેલ 102+ હોય તો તમે બિલકુલ પ્રિપેરેશન કરો છો, આરામથી કરી શકો છો. SC કેટેગરીમાં 102+ માર્ક્સ હશે તો પણ એ લોકો પ્રિપેરેશન કરી શકશે. આનાથી વધારે પ્લસ માઇનસ હોય છે કે આમ આ જે અહીંયા કટ ઓફ દર્શાવ્યું એમાં પ્લસ માઇનસ 5 માર્ક્સ હોય શકે, પણ બહુ બધું જાતો ડિફરન્સ નહીં હોય. પણ આના મેં અહીંયા પ્લસ એટલા માટે લખ્યું છે 122+ માર્ક્સ હોય તમે આરામથી પ્રિપેરેશન કરવાની શરૂઆત કરી શકો. ટ્રાઇબલ લોકોની વાત કરીએ 106+ માર્ક્સ લાવ્યા હોય બિલકુલ પ્રિપેરેશન કરવાની શરૂઆત કરી દો. ફિમેલની વાત કરીએ તો 90+ માર્ક્સ લાવેલા હોય તો બિલકુલ તમે પ્રિપેરેશન કરવાનું શરૂઆત કરી શકો. અહીંયા પીએચ કેન્ડિડેટની પણ વાત કરવામાં આવે છે. અહીંયા પીએચ કેન્ડિડેટની વાત કરીએ તો અહીંયા 80-90 માર્ક્સ તમારે હોય, 80-90 માર્ક્સ વચ્ચે હોય, કારણ કે અહીંયા પીએચ કેન્ડિડેટ કેટલા અવેલેબલ છે, કેટલા મળે છે એના ઉપર ડિપેન્ડ કરે છે. પણ પીએચ કેન્ડિડેટ પણ આ વખતે બખા હતા, બહુ સારી એવી વેકેન્સી છે સિનિયર ક્લાર્કની અંદર, તો 80+ માર્ક્સ હતા, 90+ માર્ક્સ હતો, એ ડેફિનેટલી પ્રિપેરેશન કરવાનું શરૂઆત કરે. કોઈ માહિતી સૈનિક કે આની પરીક્ષા આપેલી હોય તો 80+ માર્ક્સ જો એને લાવેલા હોય તો આંખો મેચીને આની પ્રિપેરેશન કરવાનું શરૂઆત કરી દેવી જોઈએ. આ કટ ઓફ તદ્દન હંગામી અને એક્સપેક્ટેડ કટ ઓફ છે, એટલે પ્લસ માઇનસ 5 માર્ક્સ હોય શકે, વધારે ડિફરન્સ હશે નહીં. અચ્છા, આ નેક્સ્ટ એક ચર્ચાની વાત છે કે જો તમે હજી સુધી ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો સ્ટડી કલેક્શન ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લો, જેથી તમને તમામ વિડીયોની અપડેટ મળી રહે. આના પછી હું સીપીટીની પ્રિપરેશન કઈ રીતે કરી શકાય, સીપીટીની અંદર 100માંથી 100 માર્ક્સ મેળવવા હોય તો શું સ્ટ્રેટેજી વાપરવી પડે એના વિશે વાત કરી છે, સીપીટીમાં શું ભૂલો પડશે એની પણ આપણે ડિસ્કશન કરીશું. આના સિવાય સિનિયર ક્લાર્કમાં જે વિવિધ પ્રકારના વિભાગો અવેલેબલ છે તો આ વિભાગોનું આપણે ટોટલ ડિસ્કશન કરીશું, તમામ વિભાગોની કમ્પેર કરીશું, કયા વિભાગમાં આપણે સિલેક્ટ કરવો જોઈએ, કયો વિભાગ ના સિલેક્ટ કરવો જોઈએ, શામાં શું પ્રમોશન હોઈ શકે, આ તમામ વાતોનું ડિસ્કશન આપણે કરીશું. પણ એના માટે પણ તમે
આ વસ્તુ માટે કમેન્ટ જરૂર કરજો, જેથી મને ખ્યાલ આવે ખરેખર તમારા વિડીયોની જરૂર છે કે નહીં. ઓકે, તો નેક્સ્ટ વિડીયોની માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.